ઈશ્વર પિતાનો આજના નવા દિવસને માટે ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુનું વચન ઉત્પત્તિનું પુસ્તક તેનો 16મો અધ્યાય અને 8મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક 16મો અધ્યાય 8મી કલમ. અને તેણે કહ્યું કે સારાયની દાસી હાગાર તું ક્યાંથી આવી અને ક્યાં જાય છે? આ પ્રશ્ન એ હાગારને પૂછવામાં આવ્યો. હવે આપણે જાણીએ છીએ કે ઇબ્રાહીમના લગ્ન સારાયની સાથે થયા. સારાયને બાળકો થતા નહોતા. ત્યારે તે વખતના કલ્ચર નિયમ પ્રમાણે સારાએ પોતાની દાસી હાગારને પત્ની તરીકેનો અધિકાર આપ્યો. અને જ્યારે હાગાર ગર્ભવતી થઈ ત્યારે સારાયને ઈશાવી માટે એની સાથે ઝઘડો કર્યો અને ઘરમાંથી એને કાઢી મૂકી. ગર્ભવતી અવસ્થામાં હાગારને કાઢી મૂકી છે. અને એવા સમયે પ્રભુનું વચન કહે છે તે અરણ્યમાં એક જરાણી પાસે આવી. અને એ વખતે યહોવાના દૂતે, એટલે કે યહોવાએ પ્રશ્ન કર્યો છે, સારાયની દાસી તું ક્યાંથી આવી? પહેલી બાબત છે સારાયની દાસી. એનો મિનિંગ થાય છે કે ઈશ્વર આપણને ઓળખે છે. આ સારાયની દાસી છે એ જાણે છે, હાગાર છે જાણે છે. માટે એવા સાથે શબ્દનો ઉપયોગ કર્યો, સારાયની દાસી તું ક્યાંથી આવી. હવે ક્યાંથી આવીનો મિનિંગ કઈ જગ્યાએથી આવી એ અર્થમાં નથી પૂછવું, પણ ક્યાંથી આવી તારા કૌટુંબિક જીવનની આખી પરિસ્થિતિ હું જાણું છું. તારા કૌટુંબિક જીવનનો જે પ્રશ્ન છે, અત્યારે જે પ્રશ્નમાંથી તું પસાર થઈ રહી છે તે હું જાણું છું. તારી પરિસ્થિતિ હું જાણું છું, એમાંથી તું આવી રહી છે. અને તું ક્યાં જાય છે, કઈ જગ્યાએ જવાની છે એ વાત નથી, ક્યાં જાય છે. હવે તું તારું ભવિષ્યનું શું વિચારે છે અને તારું ભવિષ્ય શું છે એ બાબત સંબંધી પ્રશ્ન હતો. અને હાગારે પોતાની ઓળખાણ આપી. હાગારની દાસી હાગાર પોતાની ઓળખાણ આપે છે, સારાયની દાસી ને એના ઘરમાંથી હું નાસી જાઉં છું. પલા ભાઈઓ અને બહેનો, આ પ્રશ્ન આજે આપણને પણ પ્રભુ પૂછી રહ્યા. આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે? આજના સમયમાં કોરોનાની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કુટુંબમાં કોઈ મરણ જેવો બનાવ બન્યો છે અને દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, નોકરી છૂટી ગઈ છે અને નાણાકીય ભીડમાંથી પસાર થઈ રહ્યા છે, કોઈક માનસિક રીતે કોઈ ચિંતામાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુ જાણે છે. પ્રભુ કહે છે હું તમારી બધી જ બાબત જાણું. તમે ક્યાંથી આવ્યા છો, તમે ક્યાં છો હું જાણું છું. એનો અર્થ કે પ્રભુ આપણી આખી પરિસ્થિતિને જાણે છે. અને એવા સમયે પ્રશ્ન પૂછે છે કે હવે તું ક્યાં જાય છે, ક્યાંથી આવી અને ક્યાં જાય છે, તારું ભવિષ્ય શું? કદાચ આપણું ભવિષ્ય આપણે ગોઠવતા હોઈએ, પણ પ્રભુ કહે છે મારી પાસે તમારું ભવિષ્ય છે. હાગારને કહેવામાં આવ્યું કે તું પાછી જા, અને દીકરો થશે, તેનું નામ તારે ઇસ્માઈલ, દેવ આપણું સાંભળે છે એ નામ તારે આપવાનું છે. પાછી જા, તારી બધી જ બાબતો મારા હાથમાં છે. બાલા ભાઈ બહેનો, કદાચ આજે ઘણી પત્નીઓને પ્રભુ આ પ્રશ્ન પૂછી રહ્યા હોય કે તું ક્યાંથી આવી છે. તારા કૌટુંબિક જીવનનો પ્રશ્ન છે, તારા કૌટુંબિક જીવનની બાબતો છે હું જાણું છું, અને તારું ભવિષ્ય મારી પાસે છે અને એ ભવિષ્યને હું બદલી શકું છું. અને જ્યારે કહે છે તારું ભવિષ્ય શું છે, તારું આયોજન શું છે, તું મારી પાસે આવ. પ્રભુના વચનોમાં લખ્યું છે કે અરણ્યમાં પાણીના જરા પાસે આવી. એનો મિનિંગ નવા કરારનો પાણીનો જરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એની પાસે આવો. અને પ્રભુ કહે છે હું તમારું આખું આયોજન ઘડું છું. અને એ બાબતો સમજવાને માટે પ્રભુ કૃપા કરે, ધોરણી આપે, આશીર્વાદ આપે. આજે રેવરન્ડ પંકજ સાહેબ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઈસ્ટમાં જે સેવા આપે છે તેમના માતુશ્રી, તેઓ પ્રભુની પાસે ગયા છે દુઃખિત કુટુંબ માટે પ્રાર્થના કરીએ. આપણે દર સોમવારથી શનિવાર સુધી સવારે આ રીતે મળવાના છીએ અને રવિવારે રાત્રે 8:30 વાગે બાઇબલ સ્ટડીમાં મળવાના છીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજના દિવસને માટે.
આ પ્રશ્ન સમજવાને માટે સમજાવવાને માટે તમારી સહાય કૃપા ધોરણે આપી અમે બધા આ પ્રશ્ન દ્વારા આશીર્વાદ પામીએ એ વિનંતી અને પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો આમેન.